આજથી લગભગ સાડા આઠ નવ દશક પહેલાની વાત છે રાજકોટથી રીબડા સ્ટેશને ઉતરી ને કોટડા સાંગાણી જાવ તો વચમાં અરડોઈ ગામ આવે ને ત્યાંથી દક્ષિણે થઈ પૂર્વ તરફનો રસ્તો કોટડા લઈ જાય એ સમયે આ રસ્તો સાવ ઉજ્જડ નહીં વૃક્ષ નહીં છાંયો ત્યાં ટાઢક ક્યાંથી હોય ત્યાંથી ચારેક ખેતર દૂર સામા પટેલનું ખેતર હવે સામા પટેલ વૃદ્ધ થયા હતા પણ આ ઉમરે એમણે રસ્તાના વળાંક પર એક વડલો પીપળ વાવી પોતાના ખેતરના કુએથી જાતે પાણી સારી લાવે ને પાય આ છોડવાને કોઈ વળી ડાપણ ડોળવા પૂછે બાબા આ શું માંડ્યું છે સામા પટેલ નીચે માથે જવાબ વાળે કે સીમમાં વસ્તી કરું છું હવે વળતે વર્ષે કઠણાઈ થઈ વરસાદ ઓછો થયો ને સામા પટેલના કુએ પાણી નહીં પણ એ તો દૂર દૂર થી કાવડમાં પાણી લાવે ને નાનકા ઉગવા મત છોડને પાઈ દે હવે આ આકરી કસરત ભાળીને પૂછનારા વધ્યા જેને ખેતરેથી પાણી લાવતા એણે કહ્યું બાબા આ ઉંમરે શીધ ને વેઠ કરો છો સામાજી કહે લાંબે ઉજ્જડ માર્ગે ઉનાળામાં ક્યાંક છાયો હોય ને તો માણસને ને ઢોર પંખીને વિસામો મળે અરે પણ એકવડલો કાફી છે તમારી કાયા ચાલતી નથી તે પીપળું ભલે સુકાય સામાજી તો કરુણાનો ખજાનો એમણે જવાબ દીધો નારે ભલા એકલું ઝાડ ક્યાં જાય છેટે નજર નાખે ને કોઈ ઝાડ ન ગોઠે તો બે પાંચ જીવ ભેગા સારા બાપ અને તમે જ કહો કે મેં જ એને વાવ્યા અને હું જઈને તરશે મારું સામા પટેલ ખરા પણ પાણી પાવાનું તો કામ પોતે જ કરે એ સામા બાબાએ વાવેલા ઝાડ હજી છે આ સત્યકથાના લેખક વાતના અંતે લખે છે કે ઉનાળાના ઘણા બપોર પશુ પંખીની હારે એ ઝાડવાની છાંયમાં મેઘાળ્યા છે ટીમણ કર્યા છે ને ક્યારેક એના થડને બથ ભરી પ્રણામ પણ કર્યા છે એ ભાવનાથી કે એ પ્રણામ એ ઝાડવાના વાવનારને પહોંચે ઓગણીસો પિસ્તાલીસની વાત છે પિતાજીની સાથે કોટડા સાંગાણી ગયેલો બે ત્રણ વર્ષથી અમારું ઘર બંધ હતું નવેળામાં ઉતરવાના પગથિયા પર ચારેક ફૂટ ઊંચો પીપળો ઉગી નીકળેલો જો રહેવા દઈએ તો જતે દાડે મકાનને નુકસાન કરે એટલે મારા પિતાજી એક ખેડૂતને તેડી આવ્યા એ પહેલાં પીપળો જોઈ ગયા પછી નદી કાંઠે જગ્યા પસંદ કરી ત્યાં ખાડો ખોદી આવ્યા વળતે દિવસે આવી સૂર્યોદય ટાણે કોષથી પગથિયાં ખેસવ્યા અને પીપળાના ઝીણા મૂળને ઈજા ન થાય એવી રીતે પીપળો કાઢી લીધો અમે સાથે ગયા ખેડુભાઈએ પીપળો રોપ્યો માટીમાં ખાતર ભેળવી ક્યારો પૂર્યો પાણી પાયું ને વાંકા વળી પીપળાને પગે લાગ્યા થોડી મજૂરી એમણે લીધી થોડીવાર પછી પીપળાની સંભાળ રાખવા માટે કંઈક રકમ મારા પિતાજી દેવા લાગ્યા એટલે એમણે કહ્યું ત્યાંથી ઉખેડવાનું પાપ તો મેં કર્યું છે એટલે અહીં જામી જાય એ જોવાનો ધર્મે મારો જ છે એ મારે કરવાનું જ હોય એનું કાંઈ ના લેવાય અમે નીકળતા હતા ત્યાં મેં જરા ડા પણ ડોળ્યું મને કહ્યું બાબા પીપળાને પાણી બરાબર પાજો હો આ સાંભળી ને મારા પિતાને કહે વજુભાઈ આવું સાંભળું ને ત્યારે થાય કે ધરતી મારગ દે ને તો સમાઈ જઈએ તમારો ને મારો નાતો છોડો પણ આ પીપળા હારે આપણો કેવો નાતો છે એ જુવાનને શું ખબર પડે પણ એનો વાંક નથી જમાનો ફેર છે એટલે ઈ શું સમજે પછી મને કહે ભાઈ જો આટલી ચિંતા હોય ને તો આ તમારું ગામ છે વખત મેળવીને આટો મારી જજો ને ઘર ખોરડાની હારે આ પીપળાની ભાળ કાઢી જજો પિતાજીએ તો કંઈ કહ્યું નહીં પણ મેં બોઠપ અનુભવી મનમાં ગાંઠવાળી કે હું કોટડા આવીશ સાત વર્ષ પછી શક્ય બન્યું ગોંડલથી જાત વળદની ઘોડાગાડી બાંધી ગયેલો પણ ઘરની હાલત જોતા એટલો ખિન્ન થયો કે ત્યાંથી સીધો જ પાછો ફર્યો કોઈને મળવાની હામ ન બીડી શક્યો ગોંડલ રેલવે સ્ટેશને હું ડબ્બામાં ચડતો હતો ત્યાં જ ખભે હાથ મૂકીને કોઈએ પૂછ્યું તમે વજુભાઈના દીકરા મેં હા કઈ એટલે તરત આશાભરી આંખે પૂછ્યું તમે કોટડેથી આવો છો બોલો પીપળો જોઈ આવ્યા મેં નીચું માથું નમાવી કહ્યું નથી જવાયું એટલે બોલ્યા કાંઈ વાંધો નહીં જોયો હોત તો તમે રાજી થાત વજુભાઈ ને બાને મારા રામ રામ કહેજો ઉનાળો આવી રહ્યો છે ત્યારે આ બે સત્યકથાઓ ઘણું બધું કહી જાય છે ગુજરાતી સાહિત્યનું એક પ્રકાશમય પ્રકરણ તે મુકુંદરાય વી પારાશરે તેમનું પુસ્તક મારા મોટી બા અને બીજી સત્યકથાઓમાંથી આ આચમન પેશ કર્યું આજે છોડ વાવનારા સામા પટેલ અને વાવેલા કે ઉગેલા જાડવાને ઉછેરનારા કોઈ ખેડૂતની તાતી જરૂર છે ભણેલાના ઢગલા થાય છે ને ગણેલાનો દુકાળ છે ત્યારે નવી પેઢીને હાલો ભેરું ગામડે એવું કહીએ તો તું એ सागर તું એ सागर તું એ કિનારો ढूंढता है तू किसका सहा ढता है तू किसका सहारा